નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. રાજપીપળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 3 કલાક પડાવ. દેડિયાપાડા બેઠક પર સૌથી વધુ મત મેળવવા ટકોર. હરસિદ્ધિ માતાના દર્શન કરી કમલમ કાર્યાલય પહોંચી સંગઠન, નાગરિકો અને વેપારી સાથે કરી બેઠક. મતદાર પ્રજાની વચ્ચે જઈ તેઓ સાથે સીધો સંવાદ કરી રજૂઆતો સાંભળી. અંકલેશ્વર ઔદ્યોગિક મંડળે ચૂંટણી ટાણે 12 વર્ષમાં પહેલી વખત વિકાસ કામોની ગાથા રજૂ કરવા યોજી પત્રકાર પરિષદ. રૂપિયા 180 કરોડથી વધુના ખર્ચે સંપન્ન અને કાર્યરત વિવિધ કામોનો આપ્યો ચિતાર. જીઆઈડીસીમાં 73 કરોડના ખર્ચે 129 કિલોમીટરના રસ્તાનું કામ. 67 કરોડના ખર્ચે વીજ કંપનીમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી, તો હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન પણ કર્યા હતા. લોકસભા ચૂંટણી ટાણે રાજ્યની સૌથી હોટ બેઠક બની ગયેલી ભરૂચ લોકસભામાં રાજપીપળામાં સંગઠન અને બૃહદ નાગરિકો સાથે આજે મુખ્યમંત્રીએ બેઠકો યોજી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી આજે રાજપીપળા સવારે આવી પહોંચી સૌપ્રથમ હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા. તેઓની સાથે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, નર્મદા પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જોડાઈ આવકાર આપ્યો હતો, જ્યાંથી મુખ્યમંત્રી સીધા નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપના સિનિયર કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી, જેમાં દેડિયાપાડા બેઠક ઉપર ભાજપને સૌથી વધુ મતો મળે તે માટે સૂચનો આપ્યા હતા. સંગઠનના હોદ્દેદારો, આગેવાનો બાદ તેઓએ કમલમ ખાતે વિવિધ ખેડૂત, વકીલ મંડળ, વેપારીઓ સહિત વિવિધ ક્ષેત્રો અને સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ચર્ચા કરી. મુખ્યમંત્રી સાથે બૃહદ નાગરિકોની બેઠકોમાં ખેડૂતોએ નર્મદા અને કરજણ ડેમમાંથી છોડાતા પાણીના કારણે પાકને નુકસાન, એસટી બસોની સમસ્યા, વકીલોએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા, રસ્તાના કામો, નળ સે જળ હેઠળ પાણી આપવા, પરિક્રમાના કાચા માર્ગને પાકો બનાવવા, ખેડૂતોને 24 કલાક વીજળી, તો વેપારીઓએ તેઓની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી તેઓના કાર્યક્રમ દરમિયાન મતદાર એવી પ્રજાને પણ મળી તેમના સૂચનો, ફરિયાદ, રજૂઆત અને લાગણીઓને જાણી હતી. આજરોજ મુખ્યમંત્રી શ્રી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા, બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મીટિંગ થઈ, કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. આગામી લોકસભામાં 5 લાખ કરતાં વધારે મતોથી કેવી રીતે જીતવું, નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એકદમ સરળ અને સાહજિકતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું, સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા, સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત તેઓએ કરી છે. સેવાની ભાવનાથી કામ કરવાની બધાને સૂચના પણ આપી છે. અંકલેશ્વર ઔદ્યોગિક મંડળે પત્રકાર પરિષદ યોજી જીઆઈડીસી, નોટિફાઈડ અને રેસિડેન્શિયલ એરિયામાં થયેલા અને કાર્યરત 180 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કર્યો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષો જૂની માંગણીઓ, રજૂઆતો સરકાર દ્વારા સંતોષવામાં આવતા 12 વર્ષમાં પહેલી વખત ચૂંટણી ટાણે પત્રકાર પરિષદ યોજાઈ હતી. એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી સહિત મંડળના હોદ્દેદારોએ અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલા વિકાસના કામો, હાલ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટો અને નવા પ્રોજેક્ટની જાણકારી આપી હતી. જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ એરિયામાં 67 કરોડના ખર્ચે વીજ કંપની 175 કિલોમીટરનું ભૂગર્ભ વીજ કેબલ નેટવર્ક લગાવવા જઈ રહ્યું છે, તો સરકારની મંજૂર 23 કરોડની ગ્રાન્ટ મળી 73 કરોડના ખર્ચે સમગ્ર વસાહત વિસ્તારમાં 129 કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જીઆઈડીસી દ્વારા 50,000 સ્ક્વેર મીટરમાં ₹22.67 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગર આકાર પામશે. જીઆઈડીસી અને નોટિફાઈડ દ્વારા 32 જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે સીઓપી બનાવાઈ રહ્યા છે, જેમાં 24 સીઓપીનું કામ પૂર્ણ થયું છે. સાથે જ 1,000 ચોરસ મીટરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાણી માટે તળાવને ડિસિલેટિંગ કરતા 220 MLD જથ્થો વધતા હવે 10 દિવસની જગ્યાએ 1 મહિના સુધી સ્ટોરેજ થઈ શકશે. સાથે જ 2.19 કરોડના ખર્ચે 39 લાખ લીટરની નવી ટાંકી બનાવાઈ રહી છે. રહેણાંક વિસ્તારમાં 10 લાખ લીટરની ટાંકી, 20 લાખ લીટરનો સંપ કરોડોના ખર્ચે નિર્માણાધીન છે. 1,000 ચોરસ મીટરમાં 1 કરોડના ખર્ચે રાહત દરનું ભોજનાલય બની રહ્યું છે. સ્મશાન માટે પણ ટૂંક સમયમાં પ્લોટ ફાળવાશે. રહેણાંક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે 14.94 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે,
સુરક્ષા અને સલામતી માટે પણ જીઆઈડીસીમાં 56 લોકેશન પર 218 કેમેરાની કામગીરી 2.54 કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે. રાજ્ય સરકારને જે વર્ષોથી અમારી માગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ એટલે અને એક બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ અને એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે. DGVCLના MDના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમને ખૂબ અમને આજે એક બહુ મોટું અમારા એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ 67 કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ DGVCL દ્વારા કરવામાં આવશે. ભરૂચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભીમોત્સવ સમિતિ દ્વારા 133મી આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય ભીમોત્સવ કાર્યક્રમ યોજાયો. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ભરૂચના આગેવાનો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને તેમના કાર્યોની કદર અને ઋણ અદા કરવાના આશય સાથે જય ભીમના જયઘોષ વચ્ચે ગીત સંગીતની સુરાવલી રેલાવવામાં આવી હતી. તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પી સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનના કાર્યનું સ્મરણ કરી ડોક્ટર બાબા સાહેબના યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના દાંડિયા બજારમાં શ્રી ઉમિયા માતાજીના ધામ ખાતે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિ પંચ ટ્રસ્ટ દ્વારા વડીલોના આનંદ મેળાનું આયોજન કરાયું. ભરૂચમાં સૌ પ્રથમ વખત વડીલોનો આનંદ મેળો ઉમિયા મંદિરે યોજાયો, જેમાં 60થી લઈ 93 વર્ષના મોટી સંખ્યામાં હાજર રહેલા વડીલોએ તેમનું બાળપણ ફરી જીવંત કરવા સાથે યોગ રમતગમત સાથે આનંદ ઉલ્લાસ મેળવ્યો હતો. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નજીક આવેલ ઊંઝા પછીના 3જા નંબરના 129 વર્ષ જૂના શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે સમાજના વડીલો આ આનંદ મેળામાં સહભાગી બની ખુશખુશાલ થઈ ગયા હતા. તેઓએ મા ઉમિયાની આરતીનો પણ લાવો લીધો. વડીલોને સ્વાતિબેન પટેલ દ્વારા યોગ જ્ઞાન રમૂજી મનગમતી રમતગમતો રમાડી જૂના સ્મરણોની યાદ તાજી કરાવી હતી. માં નર્મદા નદીના કિનારે દશાશ્વમેઘના હોવારે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપંથ ટ્રસ્ટ જે ઉમિયામાં મંદિર દાંડિયા બજાર ખાતે જે આવેલ છે એમાં ભરૂચમાં બધા મેળા તો બધા પુષ્કળ થાય છે, પરંતુ આ પ્રથમવાર અમે વડીલોનો આનંદ મેળાનો યોજવામાં આવ્યું છે. વડીલોના આનંદ મેળાની અંદર 60થી લઈને 93 સુધીના બધા વડીલોએ આ આયોજનમાં ભાગ લીધો છે. આ વડીલોનો આયોજન કરવાનો અમારો મુખ્ય હેતુ ફક્ત અને ફક્ત એ લોકોની ખુશી, એમની લાગણી અને એમનું બાળપણ અને એમને સાથેના સાથીદારો બધા ભેગા થાય અને પોતે ખુશી ખુશી હર્ષની લાગણી અનુભવે એ અમારો પ્રયાસ છે. એમની સાથે સાથે અમે એક આ પ્રસંગમાં યોગદાન માટે પણ સ્વાતિબેનને બોલાવ્યા છે અને સ્વાતિબેન દ્વારા એમને યોગનું થોડું ઘણું જ્ઞાન પણ આપવાના છે અને સાથે સાથે અમે લોકો એક રમૂજી રમતગમત ગેમ પણ રાખવાના છે કે જેથી કરીને એ લોકોને ખુશી મળે અને પોતે જૂના સ્મરણો યાદ કરી શકે. અમે અત્યારના એવું વિચારી રહ્યા છીએ કે અમારા આ પ્રસંગને અનુરૂપ આપના માધ્યમથી જો બધા જોઈ અને પોતે બધા સમાજ આ રીતના જો વર્તે તો કદાચ રામરાજ્ય સ્થાપિત થયું છે તો ખરેખર આવી રીતના દરેક ખૂણા ખૂણા સુધી રામરાજ્યનું સ્થાપન થઈ શકે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા વાર્ષિક કારોબારી તથા સાધારણ સભાનું આયોજન અંકલેશ્વર શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મભવન ખાતે કરાયું. ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રદેશના પૂર્વ પ્રમુખ BK ભટ્ટ, પ્રદીપ રાવલ, દક્ષિણ ગુજરાતના પ્રમુખ લલિત શર્મા, દીપક ઉપાધ્યાય, જિલ્લાના મહામંત્રી બિપિન પટેલ હાજર રહ્યા હતા.
હાંસોદ તાલુકાના જનક પટેલની આગામી 3 વર્ષ માટે જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સંચાલન હિરેન ભટ્ટ તથા કિરણ જોશીએ કર્યું હતું. આ પ્રસંગે વિશિષ્ટ મહાનુભાવો ભરૂચ પાલિકાના કાઉન્સિલર ચિરાગ ભટ્ટ, તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, એપીએમસીના ડિરેક્ટર જીતેન પટેલ, કૌશિક જોશી, બાદલ પંડ્યા તથા મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર ગુડ્સ ટ્રેનની 2 સાઇડ પરથી એક જ રાતમાં તસ્કરો 105 મીટર કોપર વાયર મટીરિયલ્સ મળી રૂપિયા 2.20 લાખની ચોરી કરી ફરાર થયા. ભરૂચના દહેગામ ખાતે બ્રિજ નીચે LNTની મુંબઈ દિલ્હી ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ માટેની સાઇટ આવેલી છે, જ્યાં પતરાના બનાવેલા શેડમાં કોપર વાયર સહિતનું મટીરિયલ પડી રહે છે, જેની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ વોરિયર સિક્યુરિટીને મળેલો છે. ગત તારીખ 5 એપ્રિલે રાત્રે આવેલા તસ્કરોએ મટીરિયલ્સના શેડના પતરા ઉંચકી અંદર પ્રવેશી 105 મીટર કોપર વાયરની ચોરી કરી ગયા હતા, જે અંગે સુપરવાઇઝર શિવેન્દ્ર સિંઘે ભરૂચ રૂરલ પોલીસ મથકે રૂપિયા 1.15 લાખના સામાનની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટની અંકલેશ્વરમાં ન્યૂ સંજાલી સ્ટેશન બિલ્ડિંગ આંબોલી ગામની સાઇટ પરથી પણ 5 એપ્રિલની રાત્રે જ તસ્કરી થઈ હતી. સ્ટેશન બિલ્ડિંગ સામે મુકેલ સિવિલ મટીરિયલ્સ પર ત્રાટકીને 7 થી 8 જેટલા તસ્કરો ચોરી ગયા હતા. મારું નામ ચૌધરી મહેશભાઈ છે અને હું ધાનોલ ઇન્ફ્રા પ્રાઇવેટ પ્રોજેક્ટમાં અહીંયા જોબ કરું છું, જે ટાટાની અંડરમાં ચાલે છે ગુડ્સ લાઇન. મારું ગઈ રાતે 5 તારીખની રાતે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીમાં રિલિંગના પટ્ટા છે, જે રિલિંગ લાગે બિલ્ડિંગની, એ રિલિંગ એની અંદર પટ્ટા લાગે, એ પટ્ટા પછી સ્લેબમાં ફિટ થતા પ્રોપ જેક અને બીજું સ્કેટિંગ ફોલ્ડિંગ મટીરિયલ જે આવે છે, એ ટોટલ મિલકત મળીને 1,06,000નું ગઈ રાતે રાતના 12 થી 6 વાગ્યા સુધીનું કોઈક અજાણ્યા શખ્સો ચોરી કરવા આવેલા ને ચોરી કરીને લઈ ગયેલા. મેં પોલીસ સ્ટેશનમાં એની FIR બી દાખલ કરેલી છે અને ગઈ રાતે 6 તારીખની સાંજે બી 6 થી 7 લોકો અહીં આવેલા ચોર. પછી રાતના મેં પોલીસની ફોન કરેલો અને એ લોકો પેટ્રોલિંગમાં આવેલા, ખાલી એક જ ગાડી, એ બી 2 કલાક પછી આવેલા. રવિવારે બપોરે ભરૂચના માલીવાડ વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી. પ્રાપ્ત ઘટના સ્થળની માહિતી અનુસાર ભરૂચના માલીવાડ વિસ્તારમાં રહેતા ઝાકીર હુસેન સુજનીવાલાના મકાનમાં આજરોજ બપોરે એકાએક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘરના સભ્યો કોઈક ધાર્મિક કાર્યક્રમમાં બહાર ગયા હોય આ અંગેની જાણ પાડોશીઓએ તેઓને કરતા તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરાતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક કોર્પોરેટર તથા પાડોશીઓની મદદ લઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અહીંયા બપોરના 2:15 વાગે અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ. મારા મામાને ત્યાં 40 હતો અને અમે 40માં ખતમ પડવા ગયા હતા એટલે અમે બધા ત્યાં ગયા હતા. આગ શોર્ટ સર્કિટ થઈ અને આ સામેના જે ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકોએ તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે, એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર ને ઘરની અંદર જે ઘર વકરી હતો, ઘર સામાન હતો તે બળી રહેલો હતો. અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, અમે પણ બધા આગ ઓલવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે. અખિલ રાજસ્થાન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા હોળી સ્નેહ મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો. ભરૂચ જિલ્લાના રાજસ્થાન સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આનંદ માણ્યો હતો. પનિહારી ગ્રુપ જયપુર દ્વારા વિવિધ રાજસ્થાની લોકસંગીતના નૃત્ય પ્રસ્તુત કરાયા હતા. ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરી, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ગંગાદાસ બાપુ, પ્રિયાંશુ મહારાજ તેમજ રવિ શુક્લજી પણ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. આયોજન પ્રમુખ રમેશ બોહરા અને સંચાલન અર્જુનસિંહ રાજપુરોહિત, ઓમ મંડોત, વિનોદ ધોખા, હીરાલાલ જોશીએ કર્યું હતું.
25 વર્ષ પૂર્ણ હોને પર રજત જયંતિ મહોત્સવ નિમિત્તે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ આયોજિત કિયા હૈ જો હોલી કે ઉપલક્ષ મેં હૈ હમારે યહાં અંકલેશ્વર મેં હજારો કી તાદાદ મેં રાજસ્થાની બંધુ રહેતે હૈ ઓ હમારી રાજસ્થાની સંસ્કૃતિ કો જીવિત રખને કે લિયે લોગો કે મનો મેં હમેશા રાજસ્થાની સંસ્કાર જીવિત રહે ઇસ નિમિત્તે હમને યહાં સર્વ સમાજ કા એક સંગઠન બના રખા હૈ અખિલ રાજસ્થાન સેવા મંડળ ઉસી કે નિમિત્ત યે સાંસ્કૃતિક સંધ્યા કા આયોજન કિયા હૈ અંકલેશ્વર તેમજ ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ યાત્રા યોજાઈ. તારીખ 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ અંકલેશ્વરથી હાંસોડ સુધીની સાયકલિંગ યાત્રા યોજાઈ. લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા આ સાયકલ યાત્રા આ વર્ષથી શરૂ કરવામાં આવી છે. આ સ્વાસ્થ્ય યાત્રામાં મારું સ્વાસ્થ્ય મારો અધિકારની થીમ અંગે લોકોને માહિતગાર પણ કરાયા હતા. બંને સાયકલિસ્ટોએ મારું સ્વાસ્થ્ય મારી જવાબદારી સૂત્ર અપનાવી કસરત કરવા અને સ્વાસ્થ્ય ખોરાક લેવા માટે અપીલ કરી હતી. આ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કમિટી વર્લ્ડ હેલ્થ ડે ઉજવી રહી છે અને જેનો મેઇન હેતુ મારી હેલ્થ મારો અધિકાર એ છે. પણ મારું કહેવું એવું છે કે દરેક વ્યક્તિએ મારી હેલ્થ મારી જવાબદારી પ્રમાણે વર્તી અને એ રીતે રોજ સાયકલિંગ કે રનિંગ કરીને ઉજવી શકે છે રોજ જ અને સ્વસ્થ રહી શકે છે. અંકલેશ્વરના કાગદીવાડમાં ચિકનની દુકાનમાં 38 કિલો ઘઉંમાસ સાથે દુકાનદારની ધરપકડ કરાઈ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કાગદીવાડમાં દરોડો પાડ્યો હતો, જ્યાં ચિકન શોપમાં ગૌમાંસ વેચતો ચાંદની પાર્કમાં રહેતો સિદ્દીક ફકીર મોહમ્મદ કુરેશી ઝડપાઈ ગયો. દુકાનમાંથી શંકાસ્પદ 38 કિલો ગૌમાંસ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ એસઓજીએ ચેક રિટર્ન કેસમાં રાજસ્થાનમાં સજા પામેલા 5 વર્ષથી ફરાર આરોપીને શીતલ સર્કલ પાસેથી ઝડપી પાડ્યો. હાલ ચૂંટણીને લઈ ભરૂચ એસઓજી પીઆઈ આનંદ ચૌધરી અને એમબી તડવીના માર્ગદર્શન હેઠળ એટીએસ ચાર્ટર્ડની કામગીરી ટીમ હાથ ધરાઈ રહી છે. કસક સર્કલ પર પેટ્રોલિંગ વેળા સુરેશભાઈને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીની વેજ કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા ઉત્તર પ્રદેશના વિકાસ મિશ્રાને પકડી લેવાયો હતો. આરોપી અજમેરમાં ચેક રિટર્ન કેસમાં સજા પામ્યા બાદ 5 વર્ષથી ફરાર હતો, જેની ધરપકડ કરી અજમેર પોલીસને જાણ કરવામાં આવી છે. અંકલેશ્વરના જીતાલી ફાટક પાસેથી રિક્ષામાં ઝડપાયેલા દારૂના જથ્થામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ પકડો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જીતાલી ફાટક પાસેથી 29 માર્ચે રિક્ષામાં દારૂનો રૂપિયા 27,000 જથ્થો લઈ જતા સારંગપુરના બે આરોપીઓ દિલીપ વસાવા અને મનીષ વસાવાને ઝડપી લીધા હતા. જે ગુનામાં વોન્ટેડ મિતેશ વસાવાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચી નાકા પરથી ઝડપી લઈ જીઆઈડીસી પોલીસને હવાલે કર્યો છે. અંકલેશ્વર મહાવીર ટ્રેનિંગ પર આવેલ સિગ્નેચર શોપિંગના ઓટીએસમાં શનિવારે મોડી રાત્રે લાગેલી આગથી દોડધામ મચી ગઈ હતી. શનિવારે રાત્રે સિગ્નેચર શોપિંગના ઓપન ટુ સ્કાય ધુમાડા સાથે આગે દેખા દેતા ભાગદોડ મચી જવા પામી હતી. બનાવની જાણ અંકલેશ્વર પાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઈટરોને કરાતા તેઓએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો. ઓટીએસના કોમ્પ્રેસરોની લાઇનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે ઘટનામાં જાનમાલને કોઈ નુકસાન થયું ન હતું. અંકલેશ્વર તાલુકાના એક ગામની વિધવાને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરનાર નરાધમ સહિત 8 લોકો વિરુદ્ધ અંકલેશ્વર બે ડિવિઝન પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી 27 વર્ષીય વિધવાને ગામના જ વિમલ નાનું વસાવાએ ફોન કરી વારંવાર પરેશાન કરી સંબંધ રાખવા જણાવતો હતો. જો તું નહીં આવે તો હું મરી જઈશ તેમ કહી મારી નાખવાની ધમકી આપતા વિધવા તેની પાસે જતા તેણે મહિલાને તું સંબંધ નહીં રાખે તો તારા બાળકોને મારી નાખીશ તેવી ધમકી આપતા તેઓ ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2:30 કલાકે વિમલ વસાવા હાઈવે ઉપર લઈ ગયા હતા, જ્યાંથી બસમાં બેસાડી સુરત ખાતે લઈ ગયા હતા, જ્યાં ભરત નાનું વસાવાએ ત્યાં રૂમ ભાડે રાખી રહેતા તે દરમિયાન વિધવા મહિલાને મંગળસૂત્ર પહેરાવી તેની માંગ ભરી હતી, જે બાદ તારીખ 26 માર્ચના રોજ પોતાના ગામમાં લઈ આવતા ત્યાં પાર્વતીબહેન સુકા વસાવા, નંદુબેન નાનું વસાવા સહિત પરિવારજનોએ માર માર્યો હતો. બનાવ અંગે મહિલાએ દુષ્કર્મ આચરનાર વિમલ વસાવા અને તેના પરિવારજનો વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાજપીપળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 3 કલાક પડાવ. દેડિયાપાડા બેઠક પર સૌથી વધુ મત મેળવવા ટકોર. હરસિદ્ધિ માતાના દર્શન કરી કમલમ કાર્યાલય પહોંચી સંગઠન, નાગરિકો અને વેપારી સાથે કરી બેઠક. મતદાર પ્રજાની વચ્ચે જઈ તેઓ સાથે સીધો સંવાદ કરી રજૂઆતો સાંભળી.
અંકલેશ્વર ઔદ્યોગિક મંડળે ચૂંટણી ટાણે 12 વર્ષમાં પહેલી વખત વિકાસ કામોની ગાથા રજૂ કરવા યોજી પત્રકાર પરિષદ. રૂપિયા 180 કરોડથી વધુના ખર્ચે સંપન્ન અને કાર્યરત વિવિધ કામોનો આપ્યો ચિતાર. જીઆઈડીસીમાં 73 કરોડના ખર્ચે 129 કિલોમીટરના રસ્તાનું કામ, 67 કરોડના ખર્ચે વીજ કંપનીમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.